ચહિન મિત્રો સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ બીડગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને અત્યારે એક મહત્ત્વની અપડેટ સામે આવેલી છે જ્યાં મિત્રો વાત કરીએ તો છ તારીખના રોજ જે પરિણામ જાહેર થવાનું હતું નોર્મલાઇઝેશન સાથેના માર્ગ જે ડિક્લેર થવાના હતા તે તારીખને બદલવામાં આવેલી છે જે આ મિત્રો ફરી વખત તારીખ ઉપર તારીખવાળી સિસ્ટમ શરૂ થઈ હોય એવું લાગી રહ્યું છે પહેલાં કહેલું હતું કે છ તારીખના રોજ છ ઓગસ્ટે સાંજે પાંચ વાગ્યા બાદ દરેક ઉમેદવાર મિત્ર છે તે પોતાના નોર્મલાઇઝેશન સાથેના માર્ક છે તે જોઈ શકશે પરંતુ આ તારીખની અંદર બદલાવ કરવામાં આવેલો છે તે તો આખરે નવી તારીખ કઈ આપવામાં આવેલી છે જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પણ આ માહિતી છે તે પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે અને તદ ઉપરાંત વાત કરીએ તો જે માહિતી મેન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવશ્રી અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર પણ આપવામાં આવેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે બીટ ગાર્ડના તમામ ઉમેદવારો હવે પરિણામ છે પરિણામ છે તે તારીખ નવના રોજ પોતાના નોર્મલાઇઝેશન માર્ક નિહાળી શકશે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હવે લગભગ ટ્વિટર ઉપર માહિતી નહીં આપે જ્યાં મિત્રો તમે સોશિયલ મીડિયાના માધ્યમમાં માહિતી જોઈ હશે કે હસમુખ પટેલ સાહેબે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી બધી પોસ્ટો છે તે ડિલીટ કરી દીધેલી છે જેટલી પોસ્ટ જેટલી અપડેટ આપેલી હતી તે બધી પોસ્ટ ડિલીટ કરી દીધેલી છે અને અહીંયા તમે જોઈ પણ શકો છો ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હવે લગભગ ટ્વિટર ઉપર માહિતી નહીં આપે ઓફિશિયલ વેબસાઇટની અંદર જે માહિતી આપવામાં આવેલી છે તેને ચેક કરીએ તમે અહીંયા જોઈ શકો છો કે ગૌણ સેવા પસંદગી મંડળ સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના ગુણ પ્રસિદ્ધ કરવા બાબત એક મહત્ત્વની સૂચના જે તમે અહીંયા જોઈ શકો છો જે દર વખતની જેમ જ બતાવે છે કે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ સ્લેશ વન વન રક્ષક વર્ગ ત્રણની જે ભરતી હતી આઠસો ને ત્રેવીસ જેટલી જગ્યા હતી તેમના માટે સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે માનનીય અધ્યક્ષશ્રીની આજ્ઞા અનુસાર આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો તેવાના મેળવેલા માર્ક છે તે નોર્મલાઇઝેશન માર્ક લિંક માધ્યમથી જોઈ શકશે અને તે માટે તારીખ નવ આઠ બે હજાર ચોવીસ રોજના બાર કલાકે મંડળની જે વેબસાઇટ છે તેની ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અને આ લિંક દ્વારા ઉમેદવાર પોતે મેળવેલા નોર્મલાઇઝેશન છે ગુણ છે તે જોઈ શકશે જ્યાં મિત્રો અહીંયા ચોખ્ખું કહેવામાં આવેલું છે નોર્મલાઇઝ ગુણ જી હા મિત્રો મતલબ કે નોર્મલાઇઝેશન થયા પછીને તમારા માર્ક છે એ માર્ક જ તમને ખાલી દર્શાવવામાં આવશે કુલ માર્ક તમારે કેટલા છે નોર્મલાઇઝેશનમાં કેટલા સુધારા વધારા થયા એ માર્ક દર્શાવવામાં નહીં આવે માત્ર ને માત્ર નોર્મલાઇઝ જે ગુણ છે એ જ જોઈ શકાશે તો હવે અહીંયા છ ઓગસ્ટ જે આપેલી હતી છ ઓગસ્ટ સાંજે પાંચ વાગે ડિક્લેર થશે તેવું કહેવામાં આવેલું હતું પરંતુ તે તારીખ બદલી દેવામાં આવી હવે છ ઓગસ્ટના જગ્યાએ નવ ઓગસ્ટ બાર વાગ્યે આ ઓફિશિયલ જે વેબસાઇટ છે તેમની અંદર ડિક્લેર કરવામાં આવશે તેવી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી છે જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો